नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય કમ્પ્યુટર, બરાબર, એમાં પાઠ 4નો અભ્યાસ આપણે ચાલુ હતો. તો આજે ભાગ 3, ભાગ 2માં આપણે ઈ રિઝલ્ટ સુધી જોઈ ગયા, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આજે પાઠ 4 પેઇન્ટનો ભાગ 3, એમાં આપણે વળાંક એટલે કે કર્વ, વળાંકને શું કહેવાય? કર્વ. તો કર્વ વિશે આજે અભ્યાસ કરીશું. તો આજે દેખાય છે એ કર્વનું ટૂલ છે, બરાબર, આ રીતનું. તો આપણને પરીક્ષામાં પૂછાય આ રીતે નિશાન કરીને આ ખાલી જગ્યા છે તો આપણે લખવાનું કર્વ. ઇંગ્લિશમાં સ્પેલિંગ આપ્યો હોય કૌંસમાં તો સ્પેલિંગ લખવાનું, ગુજરાતી લખ્યું હોય તો ગુજરાતી ઉચ્ચાર લખવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ 1, શેપમાં કર્વ પર ક્લિક કરો. આ જે શેપ આપેલા છે આપણને, એમાં આ બીજા નંબરનું કર્વ છે, તો આપણે કર્વ ઉપર ક્લિક કરવાનું. નંબર 2, સાઇઝમાં રેખાની પહોળાઈ જોવા એરો પર ક્લિક કરો, રેખાની પહોળાઈ પસંદ કરો. તો આ સાઇઝ છે, એમાં અલગ અલગ સાઇઝની રેખાઓ છે, તો આ એરો પર ક્લિક કરશું તો સાઇઝનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. એમાંથી આપણે જે સાઇઝની લીટી જોઈતી હોય એ પસંદ કરવાની, બરાબર વિદ્યાર્થી મિત્રો? નંબર 3, કલર 1 પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી કલર પસંદ કરો. કલર 1 પર ક્લિક કરવાનું અને આ કલર પેલેટ છે એમાંથી આપણે જે કલરની લીટી દોરવી હોય એ કલર પસંદ કરવાનો. નંબર 4, ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઈન્ટર લઈ જાઓ, એરો કાળી ચોકડીમાં ફેરવાઈ જશે. આ જે માઉસ પોઈન્ટર તીર જેવું છે ને, એ જ્યારે પણ તમે કોઈ ટૂલ શેપ સિલેક્ટ કરશો અને જ્યારે તમે એ ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઈન્ટર લાવશો ત્યારે એ એરો છે, તીર છે, એ ચોકડી જેવું દેખાશે. 5, ડ્રેગિંગ દ્વારા સીધી લીટી કરો. ડ્રેગિંગ એટલે અહીંથી માઉસ પોઈન્ટર દબાવેલું રાખી અને આમ સીધી લીટી કરવાની છે. તો તમારે આ કર્વમાંથી એક બીજી વસ્તુ પણ પૂછાઈ શકે છે કે તમે માત્ર 2 જ વખત વળાંક રચી શકો છો, એટલે કે કર્વ કેટલી વાર રચી શકો છો? 2 જ વાર. કેટલી વાર? 2 જ વાર. તો પરીક્ષામાં પૂછાય છે કે કર્વ તમે ખાલી જગ્યા વાર રચી શકો છો, તો 2 વાર, બરાબર. વળાંક એટલે કે કર્વનો આકાર પસંદ કરવા માટે માઉસ પોઈન્ટરને રેખાની આસપાસ કોઈ જગ્યા પર મૂકી માઉસ પોઈન્ટર કોઈ દિશામાં ડ્રેગ કરો. તમને વળાંકના વિવિધ આકારો જોઈ શકશો. કામ પૂરું થયે માઉસ બટન છોડી દો. આ તમે વળાંક સીધી દોરશો, આ લીટી સીધી આવશે. પછી આપણે એમાં વળાંક કરવો છે તો શું કરવાનું? પ્રથમ વળાંક કર્વ એ રચવા માટે, એટલે કે આપણે અહીંયાથી આ વળાંક દોરવો છે અને એને એ રચવો છે. બીજો વળાંક રચવા બી પર ક્લિક કરો, એટલે બી, આ બીજો વળાંક છે. આ પહેલો વળાંક એ અને બીજો વળાંક બી. તો આપણે અહીંયા આગળ આ સીધી લીટી હોય તો અહીંયા માઉસ પોઈન્ટર મૂકી અને ઉપર ખેંચીશું ડ્રેગ દ્વારા, બરાબર, માઉસ નબ બટન દબાવેલું રાખીને, એટલે આ ભાગ અહીંથી ઊંચો થશે, બરાબર. ત્યારબાદ આપણે બીનો ભાગ અહીંથી નીચો લાવવો છે તો માઉસ પોઈન્ટરને સીધી લીટી ઉપર મૂકી અને નીચેની તરફ ખેંચશો, એટલે આ જે વળાંક છે એ નીચે આવશે અને આ રીતનો વળાંક દોરાશે. ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અંડું પર ક્લિક કરો. હવે આપણે આ ડ્રોઈંગ એરિયા ખાલી કરવો છે તો ઈ રિઝલ્ટ દ્વારા તમે ભૂસી પણ શકો છો અને ક્લીન કરવું હોય, ભૂસવું ના હોય તો તમે અહીંયા આગળ ક્વિક એક્સેસ ટૂલ બારના આ અંડું ટૂલ પર ક્લિક કરી શકો છો. પાંચ, રેક્ટેંગલ એટલે કે ચોરસ. જો વિદ્યાર્થી મિત્રો આ શેપ હોય તો આને રેક્ટેંગલ કહે છે. આ બધા જે શેપ છે તમારે યાદ રાખવાના છે, જે પરીક્ષામાં પૂછાય છે. રેક્ટેંગલનો ઉપયોગ દ્વારા સમચોરસ દોરવા માટે. સમચોરસ એટલે ચારે બાજુ સરખું, જેને આપણે ચોરસ પણ કહી શકીએ છીએ. 1, શેપમાં રેક્ટેંગલ પર ક્લિક કરો. તો આપણે આ શેપનો ભાગ આપ્યો છે એમાં રેક્ટેંગલ ક્યાં છે? આ રહ્યું.
तो एनी पर क्लिक करो, कलर वन पर क्लिक करो, कलर वन पर क्लिक करो, अने डार्क रेड केवो लेवानो छे, डार्क रेड तो कलर पेलेट में जाइ अने डार्क रेड पर क्लिक करवानो। पहला सिलेक्ट करवू पड़े एटले के अहींया क्लिक करवू पड़े पछी ज कलर बदलाय। चार नंबर, ड्रॉइंग एरिया में माउस पॉइंटर लई जाओ, एरो चौकड़ी में फेरवाशे જ્યારે તમે શેપ સિલેક્ટ કરશો ચોરસ રેક્ટેંગલ, અને પછી જ્યારે તમે માઉસ પોઇન્ટર છે ડ્રોઈંગ એરિયામાં લાવશો તો તમારું જે માઉસ પોઇન્ટર છે એ તીરના બદલે ચોકડીમાં ફેરવાઈ જશે। ડ્રેગિંગ દ્વારા સમચોરસ દોરો, એટલે કે માઉસનું નવું બટન દબાવેલું રાખી અને નીચે સુધી ખેંચશો તો સમચોરસ દોરાઈ જશે। આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે રેક્ટેંગલ, બરાબર આપણું રેક્ટેંગલ સિલેક્ટ થયેલું છે। અહીંયા કલર વન ડાર્ક રેડ છે, બ્લેકની જગ્યાએ કયો છે ડાર્ક રેડ જે આપણે સિલેક્ટ કર્યો હતો તે જ। હવે આપણે કલર ટુનો ઉપયોગ કરીને રંગીન સમચોરસ દોરીશું। આ કલર વનથી આપણે આ ચોરસ દોર્યું, હવે આપણે અંદર કલર ભરેલું ચોરસ દોરવું છે તો એના માટે કલર ટુનો ઉપયોગ કરવાનો રહે છે। છ નંબર, શેપમાં રેક્ટેંગલ પસંદ કરેલો જ છે, બરાબર આપણે ચોરસ પસંદ કરેલું જ છે, સાઇઝમાં ચોથા ક્રમની પહોળાઈ પસંદ કરેલી છે, આ સાઇઝ છે રેખાની એમાં ચોથા ક્રમની પહોળાઈ પસંદ કરેલી છે। કલર વન ડાર્ક રેડ સિલેક્ટ કરેલો છે, કયો છે ડાર્ક રેડ, બરાબર ફિલમાંના એરો પર ક્લિક કરો અને તેમાં એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમને દેખાય છે ડોલ જેવું એની બાજુમાં એને ફિલ કહેવામાં આવે છે અને એની બાજુમાં એક એરો દેખાય છે, બરાબર તીર જેવો, એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ફિલનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। તો એમાં આપણે સોલિડ કલર સિલેક્ટ કરવાનો છે, કયો કરવાનો છે જો વિદ્યાર્થી મિત્રો, નો ફિલ હશે તો કોઈ કલર અંદર પૂરાશે નહીં। હવે આપણે અત્યારે સોલિડ કલર ઉપર ક્લિક કરવાનું છે, બરાબર સોલિડ કલર પર ક્લિક કરો, કર્યું છે સિલેક્ટ, હા ચલો આગળ કલર ટુ, કલર ટુ પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી ઇન્ડિગો પસંદ કરો, ઇન્ડિગો એટલે વાદળી। તો આપણે અહીંયા કલર ટુ સિલેક્ટ કરવાનું છે અને કલરમાં કયો લેવાનો છે ઇન્ડિગો, ઇન્ડિગો એટલે વાદળી, કયો લેવાનો છે ઇન્ડિગો એટલે વાદળી। ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઇન્ટર લઈ જાઓ, એરો કાળી ચોકડીમાં ફેરવાશે। જ્યારે તમે માઉસ પોઇન્ટરને ડ્રોઈંગ એરિયામાં લાવશો તો માઉસ પોઇન્ટર કાળી ચોકડી જેવું દેખાય છે। ડ્રેગિંગ દ્વારા સમચોરસ દોરો, જો આપણે પહેલું ચોરસ દોર્યું હતું તે આ રહ્યું, હવે આપણે બીજું કલર ભરેલું દોરવાનું હતું તો આપણે અહીંયા કલર વન ડાર્ક રેડ છે જે પહેલાં સિલેક્ટ કર્યો હતો એ અંદર આપણે કલર ભરેલો દોર્યો, એમાં ઇન્ડિગો કલર કલર ટુ લીધો હતો, તો આપણે અંદરનો જે કલર છે દેખાય છે ઇન્ડિગો, જે અહીંયા સિલેક્ટ કરેલો છે એ જ કલર અહીંયા પણ છે, બરાબર પહેલાં અને બીજા ચોરસ સમચોરસને સરખાવો, પહેલાં અને બીજા સમચોરસને સરખાવો, દેખાય છે વિદ્યાર્થી મિત્રો। જ્યારે તમે અહીંયા આગળ ફિલ્ડમાં જઈને સોલિડ કલર સિલેક્ટ કરો છો, કલર ટુ સિલેક્ટ કરો છો, બરાબર અને પછી જ્યારે તમે કલર કોઈપણ ચિત્ર આકાર દોરો છો, શેપ દોરો છો, તે અગાઉથી જ કલર ભરેલો આવે છે। પહેલા ચોરસમાં કોઈ રંગ પૂરેલો નથી, પહેલા ચોરસમાં કોઈ રંગ પૂરેલો નથી, બરાબર બીજા ચોરસમાં કલર ટુ ઇન્ડિગો પૂરેલો છે, બીજા ચોરસમાં કયો કલર પૂરેલો છે કલર ટુ ઇન્ડિગો, અને બાહ્ય રેખાઓ કલર વનની ડાર્ક રેડ છે, આ જે બાહ્ય રેખાઓ છે એ કેવી છે ડાર્ક રેડ। આનો અર્થ એ કે તમે રંગીન આકારો દોરવા ઈચ્છતા હો તો ફિલમાંના વિકલ્પ પ્રથમ વિકલ્પ નો વિકલ્પ નો ફિલ સિવાયનો પસંદ કરો। જો તમે રંગીન આકારો અગાઉથી કલર ભરેલા દોરવા ઈચ્છતા હો તો આ જે ફિલ છે એના એરો પર ક્લિક કરવાનું, એમાં પહેલું એ ડ્રોપ ડાઉન મેનુમાં સૌથી પહેલું આવે છે નો ફિલ, એ સિવાય નીચે બધા આપેલા બધા જ ઓપ્શન સિલેક્ટ કરશો તો એ પ્રમાણેનો કલર ભરાઈને આકારમાં કલર ભરાઈને આવશે। જો તમે નો ફિલ ઉપર ક્લિક કરશો તો તમારા જે રંગીન આકારો અગાઉથી ભરેલા દેખાશે નહીં, એટલે કે
તમારે નો ફિલ સિવાયના બીજા કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે. 14 નંબર, ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અંડું પર ક્લિક કરો. તમારો આ ડ્રોઈંગ એરિયા ખાલી કરવો છે તો ટાઇટલ બારના અંડું પર ક્લિક કરવાનું છે. 6, વિવિધ ફિલ્સના ઉપયોગ દ્વારા રંગીન આકારો દોરવા. આ જે ફિલ્સ તમને દેખાય છે એમાં અલગ અલગ કલર હોય છે, માર્કર, પેન્સિલ કલર, નેચરલ કલર, પેન્ટ કલર, બરાબર? તો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાના અને તમે અલગ અલગ ફિલવાળા કલરો કેવા લાગે છે એ સરખાવવાના છે. હવે આપણે ફિલમાંના વિકલ્પનો ઉપયોગ કરીને કેટલાક રંગીન આકારો દોરીશું. 1, રંગીન ત્રિકોણ દોરવા માટે ત્રિકોણને કહેવાય ટ્રાયેંગલ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ટ્રાયેંગલ. આ ત્રિકોણ છે એને ટ્રાયેંગલ કહેવામાં આવે છે. આ આપણી પરીક્ષામાં પૂછાય છે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્રિકોણ હોય તો એને ટ્રાયેંગલ કહેવાય. શેપમાં ટ્રાયેંગલ પર ક્લિક કરો. 2 નંબર, ફિલમાંના એરો પર ક્લિક કરો. તો આ ફિલ છે એના એરો પર ક્લિક કરવાનું છે. તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. જ્યારે તમે આ ફિલ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને એક બોક્સ ખુલેલું જોવા મળશે. તો એમાં આપણે ક્રિયોન પર ક્લિક કરવાનું છે. ક્રિયોના કલરનો આ જે ફિલ છે એનો જ એક ભાગ છે, બરાબર? તો ક્રેયોન પર ક્લિક કરો. નંબર 3, સાઇઝમાં એરો પર ક્લિક કરો અને રેખાની પહોળાઈ પસંદ કરો. તો આ સાઇઝ છે એમાં જઈને આપણે રેખાની પહોળાઈ પસંદ કરવાની છે. કલર 1 પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી બ્લેક કલર પસંદ કરો. પહેલા કલર 1 પર ક્લિક કરવાનું છે અને કયો કલર લેવાનો છે? બ્લેક. તો બ્લેક ઉપર ક્લિક કરવાનું છે. કલર 2 ઉપર ક્લિક કરો અને કલર પેલેટમાંથી યલો કલર પસંદ કરો. કલર 2 ઉપર ક્લિક કર્યા પછી આપણે યલો કલર લેવાનો છે. તો યલો કલર ઉપર પહેલાં આપણે કલર 1 અને કલર 2 સિલેક્ટ કર્યા પછી જ કલરો બદલી શકીશું. તો પહેલાં કલર 1 બદલવો હોય તો એને સિલેક્ટ કરવાનો, કલર 2 લેવો હોય તો એને સિલેક્ટ કરવાનો. ત્યારબાદ કોઈ કલર સિલેક્ટ કરશો તો જ તમારી જે ચિત્ર છે એમાં એ કલર આવશે. સિલેક્ટ નહીં કરો તો તમારા ચિત્રમાં જે પહેલેથી ફિક્સ હશે એ જ કલર દેખાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? 6 નંબર, ડ્રેગિંગ દ્વારા ત્રિકોણ દોરો. હવે આપણે અહીંયા પાછળ દોરેલું છે ડ્રેગિંગ દ્વારા. ક્રેયોનથી ભરેલા ત્રિકોણ કેવો દેખાય છે તે જુઓ. જુઓ પાછળના પાના ઉપર આપણને ડ્રેગિંગ દ્વારા ત્રિકોણ દોર્યો છે અને આજે કલરમાં તમને જુઓ અમુક જગ્યાએ ગેપ લાગે છે. તો આપણે ફિલમાંથી ક્રેયોન પસંદ કર્યું હતું તો ક્રેયોનથી આ રીતનો કલર ભરાય છે. ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર ક્લિક કરો. ટાઇટલ બાર પર અંડું પર ક્લિક કરો. હવે આ ડ્રોઈંગ એરિયા ખાલી કરવો છે તો આપણે સેના ઉપર? ટાઇટલ બાર પર અંડું પર ક્લિક કરવાનું છે. જો આપણો પહેલો કલર, કલર 1 બ્લેક બોર્ડર છે, કલર 2 કયો છે? યલો છે. અને જે આ કલર ભર્યો છે એ ફિલમાંથી ક્રેયોન કલરનો આ રીતનો કલર ભરાય છે. અને આ આકાર છે એ શેપમાંથી આપણે ટ્રાયેંગલ સિલેક્ટ કર્યું હતું, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ 2 નંબર, રંગીન હીરો દોરવા માટે હીરાને કહેવાય ડાયમંડ. શું કહેવાય? ડાયમંડ. તો તમારે આ પણ પરીક્ષામાં જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હીરાને અંગ્રેજીમાં કહેવાય ડાયમંડ, બરાબર? તો આ રીતનો આ શેપ દોરેલો હશે અને સામે તમારે એનો સ્પેલિંગ આપ્યો હોય તો સ્પેલિંગ અને ઉચ્ચાર આપ્યો હોય તો ઉચ્ચાર, એ તમારે સાચો લખવાનો રહેશે જોડકામાં, બરાબર? ચલો કલર 2 નંબર, ફિલમાંના એરો પર ક્લિક કરો. તો આપણે ફિલ ક્યાં છે આ રહ્યું. તો અહીંયા એરો દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો, તીર જેવું? હા. તો એના પર ક્લિક કરો. તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. જ્યારે આ એરો પર ક્લિક કરશો તો અહીંયા એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. એમાં આપણે માર્કર પર ક્લિક કરવાનું છે. આ નો ફિલ ઉપર ક્લિક કરવાનું નથી ક્યારેય પણ. આપણે કલર ભરવો હોય અગાઉથી તો આપણે નો ફિલ સિવાયના બીજા કોઈ પણ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે અત્યારે માર્કર ઉપર ક્લિક કરીશું. સાઇઝમાંના એરો પર ક્લિક કરો અને પહોળાઈ પસંદ કરો. તો રેખાની સાઇઝ લેવા માટે એરો પર ક્લિક કરો અને કોઈ પણ એક સાઇઝની રેખા પસંદ કરો. 4 નંબર, કલર 1 પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી રેડ કલર પસંદ કરો.
तो सामेना पाना ऊपर जो कलर वन कयो छे रेड, तो आपणे रेड कलर लेवा માટે પહેલા કલર 1 સિલેક્ટ કરવો પડે, ત્યારબાદ કલર પેલેટમાંથી રેડ કલર ઉપર ક્લિક કરો તો કલર 1 રેડ આવે છે, બોર્ડર દેખાય છે રેડ. આગળ કલર 2 પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી લાઈટ ટર્કોઇશ કલર પસંદ કરો, બરાબર, એટલે કે વાદળી, આછો વાદળી જેવો છે એ પસંદ કરવાનું છે. પહેલા શું કરવું પડશે, કલર 2 સિલેક્ટ કરવો પડશે અને ત્યારબાદ ટર્કોઇઝ પર ક્લિક કરશો એટલે કલર 2 માં ટર્કોઇઝ કલર, ટર્કોઇઝ બ્લુ કલર પસંદ, લાઇટ ટર્કોઇઝ પસંદ થશે, બરાબર. ડ્રેગિંગ દ્વારા હીરો દોરો, એટલે માઉસ પોઇન્ટરને દબાવેલું રાખીને તમે માઉસ પોઇન્ટર નીચે ખેંચશો તો આ રીતનો આકાર દોરાઈ અને એમાં કલર ભરાઈને આવશે. માર્કરથી ભરેલો હીરો કેવો દેખાય છે તે જુઓ, આ માર્કર કલર છે તો આ હીરો કેવો દેખાય છે તેનું નિરીક્ષણ કરો. ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અન્ડો પર ક્લિક કરો. હવે આપણે આ ડ્રોઈંગ એરિયા ખાલી કરવો છે તો ટાઇટલ બાર પર અન્ડો પર ક્લિક કરો તો આ તમારો ડ્રોઈંગ એરિયા છે એ ખાલી થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે આ શીખ્યા, આ બધા શેપો એ તમારે યાદ રાખવાના છે. આગળ રંગીન હૃદય દોરવા માટે, હૃદય એટલે એને હાર્ટ કહેવામાં આવે છે, તો આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આવું આ શેપ દોરેલો હોય અને ખાલી જગ્યા પૂછ્યો કે આ ખાલી જગ્યા આકાર છે તો આપણે લખવાનું હાર્ટ, સ્પેલિંગ આપ્યો હોય તો સ્પેલિંગ, ઉચ્ચાર આપ્યો હોય તો ઉચ્ચાર, બરાબર. બે નંબર ફિલમાં ના એરો પર ક્લિક કરો, તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે, ઓઇલ કલર પસંદ કરો. તો ફિલ્ડમાંના એરો પર ક્લિક કરી અને એમાં ઓઇલ લખેલું હોય એના પર ક્લિક કરવાનું છે. સાઇઝમાંના એરો પર ક્લિક કરો અને પહોળાઈ પસંદ કરો. આ રેખાની સાઇઝ છે એમાંથી કોઈ એક રેખા પસંદ કરવાની. ચાર નંબર કલર 1 પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી ગ્રીન કલર પસંદ કરો. કલર 1 પર આ તો આપણો ડાયમંડનું સિલેક્શન છે, આપણું હાર્ટનું સિલેક્શન પાછળ છે, બરાબર. કલર 1 કયો લીધો છે, ગ્રીન. કયો લીધો છે, ગ્રીન, બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ કલર 2 પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી રેડ કલર, અંદર જે પૂરવાનો છે બેકગ્રાઉન્ડ કલર એ કયો લેવાનો છે, રેડ કલર. કયો લેવાનો છે, રેડ કલર. દેખાય છે વિદ્યાર્થી મિત્રો, રેડ કલર. તો કલર 2 આપણે અહીંયા પહેલાં સિલેક્ટ કરવાનું, ત્યારબાદ જ કલર બદલી શકીશું. તો અહીંયા પહેલાં કલર 2 સિલેક્ટ કરી અને રેડ પર ક્લિક કરશો તો કલર 2ની અંદરનું આ જે બોક્સ છે એમાં તમે જે કલર સિલેક્ટ કર્યો હશે એ દેખાય છે. છ નંબર ડ્રેગિંગ દ્વારા હૃદયનું હૃદય દોરો, ઓઇલ સાથે તે કેવું દેખાય છે તે જુઓ અને માઉસ પોઇન્ટરનું બટન દબાવેલું રાખી અને નીચે સુધી ખેંચશો તો આ રીતનો આકાર દોરાઈને આવશે કલર ભરેલો, બરાબર. આ જે છે એ ઓઇલ કલર છે, ફિલ્મના એરો પર ક્લિક કરી અને ઓઇલ પર સિલેક્ટ કરેલું છે. ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અન્ડો પર ક્લિક કરો. હવે આપણે આને કોરો કરવો છે, ડ્રોઈંગ એરિયા ખાલી કરવો છે તો ટાઇટલ બારના અન્ડો પર ક્લિક કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શેપ આજે શીખ્યા છીએ હાર્ટ સુધીના, બરાબર. તો ત્યાં સુધીનો અભ્યાસ આપણે ઘરે કરવાનો છે. તમારા ઘરે જો કમ્પ્યુટર હોય તો તમે પ્રેક્ટિકલ ચોપડી લઈને કરી શકો છો. તો આજે આપણે જે અભ્યાસ કર્યો છે, બરાબર, કર્વ દોરવાનું, કર્વ આ છે કર્વનું શેપ આકાર, બરાબર. તો પરીક્ષામાં આ રીતે શેપ દોરેલો હોય અને ખાલી જગ્યા છે તો આપણે લખીશું કર્વ. કર્વ માત્ર બે જ વાર રચી શકાય છે, કર્વમાંથી આ બે ખાલી જગ્યા પૂછાઈ શકે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે રેક્ટેંગલ શીખ્યા, તો આ છે રેક્ટેંગલનો આકાર. આવો આકાર દોરેલો હોય અને સામે જોડકામાં લખેલું હોય રેક્ટેંગલ સ્પેલિંગ અથવા ઉચ્ચાર તો આપણે એની સાથે જોડવાનું રહેશે. તો આમાંથી આપણે આ વસ્તુ પૂછાઈ શકે છે રેક્ટેંગલમાંથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે શીખ્યા ફિલ, બરાબર. તો અહીંથી તમે ફિલ પસંદ કરી અને અગાઉથી રંગીન આકારો દોરવા માટે ફિલનો ઉપયોગ કરી તમે કલરો ભરી શકો છો. કલર 2 ફિલમાંથી કલર સિલેક્ટ કરવાનો, ફિલમાંથી નો ફિલ સિવાયના કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરવાનો તો એ રીતનો કલર ભરાય. અને કલર 2 પસંદ કરશો તો જે તમે કલર 2 પસંદ કર્યો હશે એ તમારો રંગ ભરાય
છે આકારની અંદર, બરાબર. ત્રિકોણ શું દોરવાનું છે? ત્રિકોણ, તો ત્રિકોણમાંથી આપણને આ રીતે સિમ્બોલ આપેલો હોય, એટલે કે આકાર આપેલો હોય અને સામે લખ્યા હોય જોડકાઓ અથવા તો ખાલી જગ્યા, કે ખાલી જગ્યા આકાર છે અથવા તો ખાલી જગ્યા શેપ છે, બરાબર. જોડકું હોય તો આ રીતે અહીંયા આકાર દોરેલો હોય અને સામે આડા અવળા એના નામ લખેલા હોય, તો આ ટ્રાઈંગ જે ત્રિકોણ છે એમાંથી આ વસ્તુ આપણે પૂછાઈ શકે છે. ટ્રાયંગલ, ત્રિકોણને શું કહેવાય? ટ્રાયંગલ, બરાબર. ત્યારબાદ આગળ આ છે ટ્રાયંગલ દોરેલું. પછી ડાયમંડ, તો આ રીતે શકરપારા આકાર દોરેલો હોય તો આપણે આને ઇંગ્લિશમાં કહેવાય ડાયમંડ. તો ડાયમંડનો શેપ આપેલો હોય અને અહીંયા ખાલી જગ્યા પૂછ્યું હોય અથવા જોડકું પૂછ્યું હોય તો એમાં લખીશું આપણે ડાયમંડ. ઇંગ્લિશનો અર્થ આપ્યો હોય તો અર્થ, સ્પેલિંગ આપ્યો હોય તો સ્પેલિંગ, બરાબર. આગળ ત્યારબાદ આપણે શીખ્યા આ છે ડાયમંડ અને હાર્ટ. તો હાર્ટમાંથી આપણને આ રીતે હાર્ટ દોરેલું હોય તો આ પણ ખાલી જગ્યામાં એ રીતે પૂછાઈ શકે છે, બરાબર ને. આ રીતે આકાર દોરેલો હોય તો સામે લખવાનું આપણે હાર્ટ છે, અથવા તો જોડકું હોય તો આ આકારની સામે એનો સાચો અર્થ, હાર્ટ, સ્પેલિંગ અથવા ઉચ્ચાર લખવાનો રહેશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે આજે શીખ્યા એ તમારે હાર્ટ સુધી શીખ્યા ને વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં સુધી તમારે ચોપડીમાં વાંચન કરવાનું છે હોમવર્કમાં, બરાબર. અને તમારા ઘરે કમ્પ્યુટર હોય તો ચોપડી લઈને તમે પ્રેક્ટિકલ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આકારો, બરાબર, એના નામ, ઉચ્ચાર, સ્પેલિંગ એ બધું જ આપણે જ્યારે પાઠ પૂરો થશે ત્યારે એકવાર પરીક્ષા લક્ષી થોડું લખાઈશું, ત્યારબાદ જ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. તમારે પણ ઘરે બેઠા ચોપડીનું વાંચન કરવાનું છે, બરાબર, પ્રેક્ટિકલ કરવાનું, તો તમને વધારે ખ્યાલ આવશે. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું પાઠ 4 ના ભાગ 4 સાથે.